તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ જે થ્રેસર બાબતની તમને માહિતી દેવાની છે એ પૂરેપૂરી આપીશું કે ભાઈ કેવું થ્રેશર લેવું જોઈએ કઈ કંપનીનું લેવું જોઈએ ક્યારે લેવું જોઈએ અને કેવી સિસ્ટમ વાળું લેવું જોઈએ આ બધી આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું તો વિડિયોને તમે અંત સુધી જોડાયેલા રહેજો તો તમને વધારે સમજાઈ જશે નમસ્કાર ખેડૂત મિત્રો આપડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું છું આપનો દોસ્ત મિતુલ ઓડોદરા તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક મહત્વપૂર્ણ વાત કરવાના છે થ્રેસરો વિશે ઘણા ખેડૂત મિત્રોનો અત્યારે હવે ફોન ચાલુ થઈ ગયા છે કે ભાઈ કયું થ્રેસર લેવાય કઈ કંપનીનું લેવાય કેવું લેવાય તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ થ્રેસર તમને માહિતી દેવાની છે એ પૂરેપૂરી આપીશું કે ભાઈ કેવું થ્રેસર લેવું જોઈએ કઈ કંપનીનું લેવું જોઈએ ક્યારે લેવું જોઈએ અને કેવી સિસ્ટમ વાળું લેવું જોઈએ આ બધી આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને તમે અંત સુધી જોડાયેલા રહેજો તો તમને વધારે સમજાઈ છે અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અવનવા ખેડૂતને લગતા આપણે ફાયદાકારક વિડીયો લાવતા રહેશું તો આપણે શરૂઆત કરીએ પેલા કે ભાઈ હવે જોઈએ આમ તો વરસાદ આપડે ગુજરાતમાં બહુ સારો થઈ ગયો છે એટલે આપણે એક અંદાજ આવી જાય પેલા વરસાદ મહત્વનો છે એક અંદાજ આવી જાય કે ભાઈ હવે આપણે બે સિઝન થઈ ગયા છે શિયાળુ સિઝન આરામથી પાકી જશે કારણ કે જરૂર કરતા પણ અમુક જગ્યાએ વધારે વરસાદ છે તો આપણે એક એ ખુશીની વાત છે પેલી વસ્તુ થ્રેસરમાં માં જોવાની હોય તો એ વરસાદ જોવાની હોય છે ભાઈ આપણે વરસાદ કેવો છે વરસાદ સારો હોય તો જ સારા વાવેતર થાય તો જ આપણો ધંધો નહીં તો આપણે મોંઘા અત્યારે જે ઓજારો લેતા હોય છે થોડો કલાકો જ હાલે અથવા તો થોડીક સિઝન હાલે તો એવા ન લેવા જોઈએ નવા લેવાનું પ્લાન કરતા હોય બરાબર તો એ એક પ્રશ્ન આપણે નીકળી ગયો છે એટલે મેં કીધું હવે વરસાદ બધી જગ્યાએ સારો થઈ ગયો છે ને આપણે એક ખેડૂતોના હવે ફોન પણ ચાલુ થઈ ગયા છે કે ભાઈ અ કેવું થ્રેશર લેવું હું કાંઈ તો આપણે હવે એનો વિશે વિડીયો બનાવીએ પછી બીજા નંબરમાં તમને વાત કરું તો કે તમારા એરિયામાં વાવેતર કહેવાનું છે ઘણા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે અત્યારે પણ એને સોયાબીન છે અળદ છે તલ છે વાવેતર હોય તો એમાં હવે થ્રેશરો આવતા હોય તો આ અગદાના સિઝન જ ચોમાસું સિઝનમાં વાત સમયે જ આપણે થ્રેશરો અમુક મિત્રોને જરૂર પડતી હોય છે તો એ અત્યારે જ લેવાનું પ્લાન કરતા હોય છે તો એને વહેલું લેવું જરૂરી છે અને બીજા નંબરમાં કે વાવેતર દાખલા તરીકે કપાસનું વાવેતર જેને ઓછું હોય અને મગફળી અથવા કોઈ બીજા પાક હોય જે ત્રણ થી ચાર મહિના મુદતમાં ચોમાસુ પાકમાં નીકળી જતા હોય એ ખેડૂત મિત્રોને આઈડિયો મારી લેવો જોઈએ આપણે કે ભાઈ મગફળી કે આ જે કઈ છે હવે જે વાવેતર થશે આવનાર એ હવે થ્રેસરમાં નીકળે એવું જ વાવેતર થાય કપાસ છે કપાસ એક લાંબો સમય ઉભો રહીએ અમુક એરિયામાં તો કપાસ પણ ટૂંકી મુદતના આવી ગયા છે જેથી એમાં પણ શિયાળુ

ત્યારબાદ પછી આપણે ઘણા ખેડૂત મિત્રો નો પ્રશ્ન હોય છે કે ભાઈ ક્યુ થ્રેસર લેવું કઈ કંપની નું લેવું એવા જ ફોન આવે છે મારામાં તો કંપની કોઈ પણ તમે સારી લઈ શકો છો વધારે તો હું તો ગુજરાતની કંપની રાખું છું ખાસ કરીને મલ્ટીક્રોપ થ્રેશરમાં આપણે સૌથી બેસ્ટ હોય તો ઉંજા અને વિસનગર બરાબર વધારે મને એ પસંદ આવે છે બાકી ઘણા ખેડૂત મિત્રો પંજાબ રાજસ્થાન ના વાપરે છે આપણે સારા જ આવે છે એવું કઈ નથી કહેતા પણ ટૂંકમાં અમુક એરિયામાં એ હજી સક્સેસ સો ટકા નથી બધા જ પાકમાં સક્સેસ નથી હવે બધા જ પાકમાં સક્સેસ ના હોય તો શું થાય આજે હું એમ કહું કે ચણામાં એ થ્રેસર બહુ સારું ચાલે ચાલો ચણામાં સારું ચાલે છે પણ આપણે પાંચ થી છ લાખ નું થ્રેસર લેતા હોય અને આ તો એવું બને કે ભાઈ ગયા વર્ષે ચાલો એમ કહું કે ચણાના ભાવ નહોતા ને ઉત્પાદન પણ ઘટે તો આવતી સાલ ખેડૂત કોઈ પણ વાવેતર બદલાવે તો હવે વાવેતર બદલાવે જયારે ખેડૂત ત્યારે આપણે એ થ્રેસર બરાબર હાલતું ના હોય બરાબર છે એ પાકમાં કે હળવા પાકમાં કે કોઈ પણ તો હું આપણે થ્રેસર બદલાવવા જાઉં એટલે મારો ખાસ એવો એક આગ્રહ છે કે ઓલ ઇન વર્લ્ડ એટલે કે મલ્ટીક્રોપ થ્રેસર એટલે કે બધા જ સક્સેસ હોય હળવા પાસે ધાણા જીરું અજમો પછી હળવા બધા જ પાકમાં અને ભારે પાકમાં પણ સારું રિઝલ્ટ હોય એવી કંપનીનું થ્રેસર પસંદ કરવું અને થ્રેસર લેતી વખતે કંપનીની રૂબરૂ મુલાકાત લઈને જોવું બધી કંપનીઓ જોવા જાવી અથવા તો કોઈ ખેડૂતોની સલાહ લેવી કે ભાઈ આજે દાખલા તરીકે મારામાં ફોન આવતા હોય છે ઘણાના કે ભાઈ તમે નટરાજ નું વાપરો છો તો એ કેવું છે તો હું મારી રીતે મને જે અનુભવ હોય બધા થયો સલાહ આપું છું કોઈ શક્તિમાન વિશે પૂછતા હોય છે છે કે ભાઈ તમે વાપરો તો એ કેવું આવે એવી રીતે તમે કોઈ બીજી કંપની નું વિચારતા હોય તો એ જે ખેડૂત વાપરતો હોય એને તમે પૂછો તો તમને વધારે આઈડિયા આવે ખેડૂતે વર્ષ બે વર્ષ ચલાવ્યું હોય તો એની ખામીઓ અને ખૂબીઓ એ તમને કહી શકે છે બરાબર બાકી તો થ્રેસર આખું એ આપણા હાથમાં વધારે પડતું છે અમુક ખેડૂત ભાઈઓ એમ કે આમ થાય છે ને આમ થાય છે હકીકતમાં એ સેટિંગમાં વાંધો હોય છે ખેડૂતોને સેટિંગ કરતા આવડતું નથી અથવા તો અમુક ટકા આળસ પણ કરે છે એટલે આ બધા ઉપર ડિપેન્ડ કરે છે જો કે સેટિંગોના વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર બધા જ પાકના બધા જ કંપનીના થ્રેસરમાં આલે એવા મૂકેલા છે હવે મહત્વની વાત આવે છે કે ક્યાં સમયે લેવું આ એક મુદ્દો ખાસ છે કે ક્યાં સમયે લેવું તો થ્રેસર ભલે તમે આવનાર શિયાળુ સિઝન માટે લેવું હોય પણ મારી એવી ભલામણ છે કે જો અત્યારે વરસાદ સારો થઈ ગયો છે અને બધું આપણે એમ દેખાય છે કે હવે જોરદાર બે સિઝન તો પાકી જ છે કદાચ અમુક એમ ત્રણ સિઝન પણ આવી શકે છે તો આવા સમયે અત્યારેથી ખેડૂતોને કોઈ પણ થ્રેસર બુકિંગ કરાવી દેવું જોઈએ એના તમને ફાયદા કહી દો ગયા વર્ષનું હું તમને ઉદાહરણ આપું અમુક અમુક ખેડૂતોને લેવું તું લેવું તું એમ અત્યારે ચોમાસામાં મારા ફોન આવેલા હોય અને પછી પાછા એન્ડના સમયમાં મહિના બે મહિનાના સિઝન ની વાર હોય છે ત્યારે પાછા ફોન કરે કે આપણે હવે લખાવવું છે ત્યારે કંપનીમાં જે નામચીન કંપનીઓ છે જે સારા મોડલ બનાવે છે સારી ટેકનોલોજી વાળી કંપની છે અને સારું જેનું રિઝલ્ટ છે અને જેની માર્કેટ છે કે માર્કેટ કે હોય કે સારું કામ હોય એની તો એવા કંપનીમાં પછી વેઇટિંગમાં હોય છે થ્રેસરમાં વારા નથી આવતા જયારે ખેડૂતને જોતું હોય ત્યારે એ થ્રેસર મળતું નથી અને દસ દસ પંદર પંદર દિવસ ચાલુ સિઝનના વયા જાય પછી થ્રેસર આવે તો એ ખેડૂતને નુકસાન થાય તો મારી એક એ ભલામણ છે કે તમે થ્રેસર અત્યારના સમયમાં કે આજથી મહિના બે મહિનાની અંદર તમે થ્રેસરને બુકિંગ કરાવી દો બુકિંગ કઈ રીતે કરાવવું આજે હું કોઈ કંપની તરફથી વાત નથી કરતો ખેડૂત તરફથી વાત કરું ખેડૂતનો જ આમાં ફાયદો આવશે છેલ્લે એટલે બુકિંગ કઈ રીતે કરાવવું બુકિંગ કરાવવા માટે એવું છે કે ભાઈ તમારે આજે કોઈ પણ કંપનીનું થ્રેસર તમે પસંદ કરો છો બરાબર છે કે ક્યુ મોડલ લેવું એ કેવું મોડલ લેવું એ પણ તમને આગળ વાત કરું કોઈ પણ કંપનીનું તમે થ્રેશર પસંદ કરો છો ઈ કંપનીના થ્રેસર ને તમારે બુકિંગ કરાવી દો બુકિંગમાં હોય પચીસ હજાર કે પચાસ હજાર તમે કંપનીને ભરી દેવાના પૈસા બુકિંગના બરાબર છે અને પછી એવું કહેવાનું ભાઈ અમારે આજથી ચાર કે પાંચ મહિના પછી હજી થ્રેશર જોઈએ છે ચાર મહિના પછી એટલે તમે એવું કહો એટલે આપણે જે મગફળી હોય કે કોઈ પણ પાક હોય એનો એકાદી કપાસ હોય તો કપાસની એકાદી વીણી સાડી ઉતરી જાય તો આપણા હાથ ઉપર પૈસાનો પણ વહેવટ થઈ જાય હોય છે અત્યારે પચીસ કે પચાસ હજાર ભરીને તમે બુકિંગ કરાવી દો એટલે તમારો સમય પાકો થઈ ગયો કંપની તમારું મશીન માટે તૈયારી હોય અથવા તો બનેલું રાખી દઈએ બરાબર છે બીજા નંબરમાં મોટો ફાયદો અગાઉ બુકિંગ કરાવવાનો તમને ઓછામાં ઓછો પંદર નો મારા અંદાજે ફાયદો થશે કોઈ પણ કંપનીમાં કટોકટીની સિઝનમાં તમે જાશો જો તો તમને પંદરથી વીસ હજાર દસ હજારથી વીસ હજાર તો ઓછામાં ઓછું મોંઘું પડે અત્યારે તમે ઓફ સિઝનમાં બુકિંગ કરાવો એટલે કંપનીમાં તમને સો ટકાનો ફાયદો થાય કંપની પોતાની તૈયારીમાં રહીએ કે ભાઈ અગાઉ બુકિંગ હોય તો એ પ્રમાણે તમારું અગાઉ બધું સેટિંગ એનું થઈ ગયું હોય અને સિઝનમાં જાઓ પછી તો પેલું નુકસાન મોંઘું પડે પંદર વીસ ની સિઝનના વહે પછી વધે કેટલા પંદર વીસ દી અડધી સિઝન વહી જાય એટલે આવા બધા નુકસાન થતા હોય છે એટલે મારી એવી ભલામણ છે કે કોઈ પણ થ્રેસર લ્યો તમે ભલે મગફળીનું લ્યો તમે મગફળીનું પણ આવી જાય બરાબર છે કોઈ પણ લ્યો એ અગાઉ તમે જેનું અગાઉથી જ આપણે એનું સેટલમેન્ટ કરીને રાખવું જોઈએ અને અત્યારે નવરા હોય છે તો અત્યારે બધું આપણે કંપનીમાં જઈએ તો જઈએ અથવા ફોનો કરીએ તો તમને નિરાતે શાંતિથી બધું જાણવા મળે જોવા મળે એટલે આ રીતે તમે જો વિચારતા હોય કોઈ ખેડૂતભાઈ નવું લેવા માટે તો જરૂરથી અગાઉ તૈયારી કરવી એવી મારી ભલામણ છે બીજા નંબરમાં કે કેવું પસંદ કરવું કઈ સિસ્ટમનું તો હું વાપરું છું ઓટોમેટિક બધા જ બરાબર છે અને ઓટોમેટિક એવા વાપરવાના કે સક્સેસ હોય ઓટોમેટિક તો આજ સાત આઠ વર્ષથી આવે છે પંજાબ લગભગ આઠક વર્ષથી આપણા ગુજરાતમાં ફરે છે બરાબર છે પણ અમારા એરિયામાં એ હજી સક્સેસ નથી કારણ કે દરિયા દરિયાકાંઠો છે ક્યારેક ભેજવાળું વાતાવરણ હોય ક્યારેક સૂકવું વાતાવરણ હોય બરાબર છે તો ભેજવાળું ને વાતાવરણ ખરાબ હોય ત્યારે એ મશીનો હાલતા નથી અને આ મશીનો એમાં સારી રીતે હાલે છે બરાબર છે તો ફૂલ સિસ્ટમ વાળું પસંદ કરવું આજે હું તમને એમ કહું કે તમે પાંચ પચાસ હજાર રૂપિયાના લોભ કરી અને એક મોડલ નીચું લઈ લ્યો પછી શું થાય કે આવતી સાલ તમારા ગામમાં બીજો કોઈ ખેડૂત તો ટોપ મોડલ લઈને આવે પછી તમારી માર્કેટ ઘટી જાય કે ભાઈ ઓલા ને તો આ સિસ્ટમ છે તમારે થોડીક સિસ્ટમ ઘટે છે એટલે મારું એવું માનવું છે કે ટોપ સિસ્ટમ વાળું ટોપ મોડલ લેવાનું કોઈ પણ કંપની સારી કંપનીનું લેવાનું સક્સેસ હોય ખાલી સિસ્ટમ લેવાથી જ એવું નથી કે ભાઈ સિસ્ટમ વાળું લઈ લઈએ આપણે ચાલી જ જશે સારું અને આપણે એમ સંતોષ થવો જોઈએ આંકવામાં અને કંપની આપણે ગુજરાતની કોઈ પણ તમે કંપની લેશો તો એનો જવાબ પણ સારા મળશે સારી કંપનીનું લેવાનું કોઈ ખેડૂતને પૂછવાનું કે ભાઈ આ થ્રેસર કંપની વાળા આજે આપણે પાંચ લાખનું કે છ લાખનું મશીન લીધું તો પાછા જવાબ કેવા આપે છે બરાબર છે ભલે આપણે એમ કહીએ કે વર્ષ થી બે વર્ષ પછી કાંઈ આપણે થ્રેસરમાં મેન્ટેનન્સ આવે તો કઈ કાયમ કંપની આપણી પાછળ ઉભી ના રહીએ કોઈ પણ એની માટે ભલે આપણે પૈસા દઈને પણ આપણે માલ મળી જતો હોય આપણે જવાબ ગમે ત્યારે પાંચ વર્ષ પછી પણ જે કંપનીમાં મળતો હોય એવી કંપનીના આપણે પસંદ કરવા જોઈએ અને આપણે ગુજરાતની ઊંઝા વિસનગરની કંપનીઓના બધાના લગભગ રિવ્યુ સારા મળે છે અમુક ખેડૂતોને રાવ આવતી હોય છે કે ભાઈ આમાં આ જવાબ આ લોકો નથી દેતા અને આવી રીતે કીધું છે અમુક ખેડૂતોનો પણ થોડાક ફોલ્ટના કારણે એવું થતું હોય છે કે નાની નાની વાતમાં વારંવાર ફોન કરવાથી પણ એવું બને પણ તમારે એવો જ કંપનીનું લેવું જોઈએ જે તમને સારી રીતે જવાબ આપે જેમાં તમારા પાંચ છ લાખની કિંમત થાય અને તમારી કિંમત થાય એવી કંપનીનું લેવું જોઈએ બરાબર છે તો આ રીતે તમે પસંદ કરી શકો છો સિસ્ટમમાં વાત કરું તમને હજી તો અત્યારે ઓટોમેટિક સિસ્ટમ છે એટલે કે સાઈડમાં ટોકરી ભલે પાછળ ટોકરી શકશે હોય તો પાછળ ટોકરી અને બંને બાજુ એલિવેટર મારી આગળ ચુસ્કી ફેન છે પાછળ બરાબર પાછળ ટોકરી હોય એમાં તો આવે જ છે ઓલરેડી પણ સાઈડમાં ટોકરી એટલે મારી આગળ ચુસ્કી ફેન વાળા છે એ જો એવા પાક હોય કે રાયડો છે તલ છે કે જેમાં પાછળ કાંધામાં દાણા ના આવતા હોય એવા પાક કાઢવા હોય તમારે તો ચુસ્કી ફેન અત્યારે તમને થોડોક મોંઘો પડે દસ પંદર વીસ હજારની કિંમત પ્લસ માઇનસ હોય પણ પછી તમારે ફિટ કરાવવું હોય તો વધારે મોંઘો પડે અને ફીટ પણ આના જેવું ના થાય બરાબર તો તમે આવા નાના મોટા વસ્તુને હિસાબ કર્યા વગર ટોપ મોડેલ જો લેશો તો તમને ફાયદો થશે અને સાદા મશીન કરતા ઓટોમેટિક મશીન અત્યારે મોંઘા પડે પણ એની માટે તમારે તમને ભાવ વધારે મળે હું એમ કહું કે સાદા મશીન નો સો રૂપિયા છે બરાબર જે જૂના આપણે હતા મારી આગળ હતા બધા એના કલાકના આઠસો રૂપિયા ભાવ છે અને ઓટોમેટિક મશીનના અત્યારે અ હજાર રૂપિયા અમે લઈએ છીએ તો હું એમ કહું કે આપણે ચાર માણસો ઓટોમેટિક મશીનમાં ઓછા જોઈએ તો આપણે ખેડૂત આગળથી જ પૈસા વધારે લઈએ છીએ કે ભાઈ ચાર માણસના જ પૈસા ખેડૂત આગળથી આપણે વધારે લઈએ છીએ બાકી જે મોટા મશીન વધારે કાઢે તો ખેડૂતને લાભ થાય છે બીજા નંબરમાં હું એમ તમને કહું કે આજે તમે ભલે ઘર પૂરતું કોઈને વાપરવું હોય કે ભાઈ ઘરનું કાઢીને મૂકી દેવું છે તો એની માટે હાલે આ ભાડા કરવા હોય એની માટેની વાત અને ઘર પૂરતું જેને રાખવું છે એ તો પોતે નાનું મશીન લઈએ ઓછા પૈસાનું રોકાણ થાય એવું લેવું જોઈએ એને ઓટોમેટિક ઘર માટે ના પોસાય મારા અંદાજે તો આ રીતે તમે પસંદ કરી શકો પણ જેને ભાડા કરવા છે ભાડા તો સરખા જ છે તો હકીકતમાં એ આપણે સરખા ના રાખવા જોઈએ આપણે આગળ ઓટોમેટિક હોય તો આપણે હકીકતમાં જોઈએ ભલે આપણે કોઈ ખેડૂતને લૂંટવાની વાત નથી પણ આપણે જે રોકાણ કર્યું છે એનું વળતર આપણે મળવું જોઈએ અને બીજા નંબરમાં કે હાકવા જાય ત્યારે આપણી દાનત સાચી રાખી અને સો ટકા પરફેક્ટ ખેડૂત નું કામ થાય એ રીતે કરો એટલે તમારે એકલી એકલી વધી જાય તમારું બધા કરતા સારું જ ચાલે આ રીતે તમે હાકો તો સારું જ રીએ અમુક ખેડૂતભાઈ થોડુંક હાંકવામાં પણ એવું કરતા હોય છે કે ભાઈ ડીઝલ વધારે આવે તો રેસ ઓછો રાખવો ને આંતેન પણ એ જે જરૂર હોય એ મુજબ તમારે એને રેસ ને આંતેન દેવા જ પડતા હોય છે બરાબર તો આ રીતે તમે પસંદ કરી શકો છો કોઈ પણ કંપનીનું ફ્રેસર અને જો લેવા કોઈ માગતા હોય તો એને વહેલી તકે બુક કરાવવો જેથી તમને અત્યારે ઘણો ફાયદો થઈ શકશે પછી નજીક જાતા સીઝન કંપનીઓમાં પણ ભાવ વધતા હોય છે પછી કંપનીઓ ડિસ્કાઉન્ટ ઓછું આપતું હોય છે કારણ કે ઘરાકી વધારે હોય છે એટલે પછી મોડું પણ તમને મળે તો આ બધા ફાયદાઓ તમને અત્યારે મળી શકે